ભિખારી સમજે છે કે 2.5 લાખ રૂપિયા માટે આવા આકરા શબ્દોમાં ઉઘરાણી કરે છે? સાંભળ, તને હજી ખબર નથી કે મારા બંગલામાં 10,000 રૂપિયા રોજ અયાશીમાં વપરાય છે, સમજો? તને તારા પૈસા મળી જશે. હેલ્યો શેઠ, એક 10 લાખ રૂપિયા જોઈએ છે. તને એક વાત કહું, તને જે ઓલી વારસામાં જમીન મળી છે ને, જે પડતર, એ જમાનામાં તો કોડીની કિંમત નહોતી આવતી ભાયા, પણ આજે એની બાજુમાં એટલી બધી વસ્તી થઈ ગઈ છે કે એની કરોડોની કિંમત આવે છે ભાયા. એ જમીન જો તું મારા નામ પર કરી દે ને, તો 10 લાખ શું, 10 કરોડ દેવ તને ભાયા. મારી પાસે આટલી કિંમતી વસ્તુ અને મને ખબર નથી? Not bad. અરે વગર મહેનતે મળેલી મિલકતના વારસદારોને એવી કેટલી ખબરેય ન હોય, અને ભાયા ખબર રાખવાની જરૂરેય ન હોય, એની ખબર રાખવા અમે બેઠા છીએ ને. તમારી વાત બરાબર છે શેઠ, હું શું કામ ખબર રાખું? મારે તો હું ભલો અને મારી મોજ ભલી. Not bad. આ જમીન તમને વેચી, ડોક્યુમેન્ટ્સ ના કાગળો અને 10 લાખ મોકલી આપો એટલે હું સહી કરી દઉં. તું ધારે છે એટલું સરળ નથી. એ જમીન ઉપર તો અત્યારે જબરજસ્ત વસ્તીનો વસવાટ થઈ ગયો છે ભાયા. એ જમીન ખાલી કરાવો, એ જમીનનો કબજો મને સોંપો, અને પછી 10 કરોડ રૂપિયા લઈ જાવ ને ભાયા. અરે વસ્તીમાં રહેતા કંગાલોને કાઢી મુકતા વાર કેટલી શેઠ,
आज ज मारो एक मानस जाशे अने एक धमकी भेगी वस्ती खाली करावी नाखशे। हवे एक उपकार करशो शेठ, मारी मालिकीनी वस्ती नु सरनामु शू छे? कमला नगर बाया। कमला नगर सांभळो, वस्तीना कंगालो, काल सांज सुधीमा आ कमला नगर नी जमीन खाली करी नाखजो, नहीं तो कोई नी खैर नथी। अबे जा जा लुखा, आबो हुकुम करनारा तू कौन? आबी लुखी दादागिरी बीजे जाई ने बतावजे, अइया कमला नगर मा नहीं, समझो? ए, मने लुखो कहे छे? हूँ कोनो मानस छू, तू मने ओळखती नथी, ले हूँ तने बतावी दऊं। राम कौन? आ भगत ने दीकरी पर हाथ उपड़वानी हजी सुधी कोई हिम्मत नथी करी। अरे आ वस्ती ना लोगो तारा हाथ पग भांगी नाखे, ये पहला चालू जाई थी। जाऊं छू, पण जाता जाता कहतो जाऊं छू, काल सांज सुधी मां वस्ती नी जमीन खाली करी नाखजो, मारा कुमार शेठ नो हुकम छे। अरे जा, मोटा शेठ ना ए नपावट वारसदार कुमार ने कही देजे के फीफा खांडवा छोड़ी दे, आ वस्ती खाली तो नहीं थाय, तमारा थी थाय करी लेजो। चल बेटा, तारे कॉलेज जवानू मोड़ू थे। चलो बापू। चल। वेरी बैड, वस्ती खाली करावानी हा पाड़वाने बदले ए लोको तारू अपमान करीने काढ़ी मुक्यो। नपावटो, तमने देवा तो पगार त्यारे ज वसूल थाय, जाओ अने दाग दमकी जोर जुलम करी वेली तके कमला नगर खाली थाय एवो पैत्रो करो, जाओ। સતાધારે મારો ગીગડો પી વીરપુરમાં જલારામ ને જાંજરકામાં સવૈયા નાથ હો અને કચ્છમાં હે જે હલપી भाई लारे एवा भूमिया ए हो।
બતાવશે બેડલો નાગરિયો રે બેડલો નાગરિયો મગન કોણ છે? હું પૂછું છું, મગન કોણ છે? શું વાત છે ભાઈ? તો તું છે મગન? આ મગન નથી, આ તમારો ભાઈ છે. મહેરબાની કરો ભાઈ, તમને હાથ જોડીએ છે. પણ વાત શું છે તો કહો. અરે ચૂપ ભાઈ. નહીં બેઠા ભાઈ, હું મગન છું. શું વાત છે? એમ આજે તો માત્ર છરી તારા ગળા પર ફરે છે, પણ એટલું યાદ રાખજે કે એક દિવસ આ છરીથી જ તારું મોત થશે. આજથી 8 દિવસની અંદર અંદર વસ્તીના લોકોની સહી લઈ અમારી શરણાગતિ નહીં સ્વીકારે તો નદીના પટમાં આ છરીથી મરઘીના મોતે મરીશ. તમારાથી થાય કરી લેજો, પણ આ વસ્તી અમે ખાલી કરવાના નથી, સમજ્યા? બકવાસ બસ. કમલા નગરવાસીઓ કાન ખોલીને સાંભળી લો કે જે કોઈ મગનની વાત માનશે એની પણ આ દશા થશે. ચાલો ભાઈ, આ પારકી પંચાયતમાં પડવાની તારે શું જરૂર હતી? એ ગુંડાનો શું ભરોસો? બેટા બેટા, તને જો કઈ થઈ ગયું હોત તો અમારું કોણ? માં જેનું દુનિયામાં કોઈ નથી એનો ભગવાન છે, એના દરબારમાં દીર છે, અંધેર નથી. આ દુનિયામાં જ્યારે જ્યારે પાપનો ભાર વધે છે ત્યારે ઈશ્વર એનો નાશ કરવા કોઈ ના કોઈ રૂપે જન્મ લે છે. મને તો ખૂબ શ્રદ્ધા છે કે પાપીઓને સીધા કરવા કૃષ્ણ કોઈ ને કોઈ રૂપે અવતાર લે. દીકરી પદમણી, ઉઠ, ઓલો દૂધવાળા આવ્યો. હા બાપુ. અરે બોલ પદમણી બોલ, સંગમ હોગા કે નહીં? એ તો જે દી મારો બાપ માનશે તે દી આપણા લગ્ન થાય. ત્યાં લગી તો જેટલો સંગમ થાય છે એટલા થી હલાવી લે. તમારે ભવ આખો આટલા થી જ હલાવી લેવું? એ તો ઉપર વાળો જાણે. અરે પણ આ નીચે વાળો હલ બૈલા કરે છે, એનું શું? એ તો હલ ભલા જ કરવું પડશે. મારો બાપ બે ટેક્સી વાળો ને તું રિક્ષા વાળો. તું રિક્ષા વાળો મટી ને ટેક્સી વાળો થા તો ઉપર વાળો તારા જેવા હલ ભલતા હેઠે વાળાના લગન કરે. ઈ તારો બાપ તેમલ ટેક્સી વાળાનો બે ટેક્સી નો અભિમાન એક દિવસ ઉતારીને મારા પગમાં પડતો ના કરું તો મારું નામ ગોવિંદ રિક્ષા વાળો નહીં. પદમણી બોલ. ગોવિંદ પદમણી બોલ. હવે તારા વિના એકલા એકલા રિક્ષા હલાવવાનું ગમતું નથી. ને હું સાથે હોઉં તો? અરે તો જલતો જ કરું ને. જો સાંભળ, મારો બાપ જે દી ટેક્સી લઈને બારગામ ફરવા જાય ને તે દી હું તારી આરે રિક્ષામાં ફરીશ. પણ તું મને
મને રિક્ષા ચલાવતા શીખવીશ ને? હા હા જરૂર શીખવીશ, ઈ જલસો હું કરીશ, તું તારે ચિંતા ના કર. તો હું એ જલસો કરીશ. હે તો આપ દૂધ આપો આપો. હા હમણાં આપો. લે લે લે. હજી વધારે લીધા કરજે હો. હજી વધારે લેતી રહેજે હો. હજી વધારે નાખું છું. હજી વધારે હજી વધારે લીધા કર તું તારે. હજી વધારે. અરે પણ હવે તો તારી તપેલી છલકાઈ ગઈ. તું લે હું ચાલી. કેવી છલકાતી તપેલી એ ગઈ. મલકાતી મલકાતી. એ ભગવાન, અને કોણ જાણે ક્યારે તું મારા ભેગી લગ્ન કરીને કરીશ. હાલો અત્યારે તો વાંઢે વાંઢા આપણા મલકમાં. હર હર ગંગે હર 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 ગંગે હર. એ ભાઈ, એ ભગત, હવે તું જટ નાઈ લે તો મારું મોઢું ધોવાનો વારો આવે. આ જોતો ખરો કેટલા બધા ડોહા લાઈનમાં ખંભે ફાડિયા નાખીને નાવા આટું બેઠા છે, અને આ નળમાંથી ઉંદરની મૂત્રે એવી ધાર પડે છે. જય બજરંગ, જય હનુમાન, રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી, હરે રામ. સવારના પોરમાં બધાય ભગવાનના નામ લઈને સુકામ એને ઉઠાણ એને હુવા દેને. તું જટ નાઈ લેને. ઓ આ બાયું આવી પાણી ભરવા અધૂરામાં અકેલ્યું પડી. અરે એ ભગત જલ્દી નહાવ, પછી અમે લોકો પાણી ભરીએ. હા હા. ભગવાન, સ્ત્રીઓ સામે કેમ નવાઈ? હનુમાન દાદા અદ્ભુત મારે. જય બજરંગબલી. અરે જો જો આપણને જોઈને બજરંગબલીનો ભગત કેવો ભાગ્યો. અરે દી પાલી ને રાત પાલી રિક્ષા ચલાવું છું ત્યારે બેંકના હપ્તા ભરાય છે, ને આ ભગત નળ માથે નાવાનો જલતો કરીને રોજ મારા બે કલાક બગાડે છે. હાલ આજ તો મોઢું ધોયા વગર જ રિક્ષા હલાવવાનો જલસો કરું. પવન તને સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય બસો સુર ભૂપ, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય, બોલો ભાઈ સબ ભક્તન કી જય, જય બજરંગબલી, જય બજરંગબલી. માં મને આશીર્વાદ આપો. સુખી રે દીકરા, ઘણું જો બેટા. કેમ તું જઈ ના બોલી? ભગવાન નું નામ લેતા પાપ લાગે છે? પાપ? અરે દુનિયાના ઘડનારાના રૂપની માટીની મૂર્તિઓ ઘડતા ઘડતા હાથ અને હૈયું દેવ થાકી ગયા, તોય તારો ભગવાન આપણો સાદે જ ક્યાં સાંભળે છે? પછી હું જે બોલું કે ના બોલું શો ફરક પડે છે? બેન, ભક્તિ અને ભજન, ત્યાગ અને તપસ્યા, માનતા અને મૌન જગતમાં બધાને નથી મળતા. ભક્તિ તો કાંડાની ધાર છે, એના માટે તો હૈયામાં હામ ને ધારણા ને ધીરજની જરૂર હોય છે. અને તો જ નરસિંહની હુંડી જેમ શામળાજીએ સ્વીકારી હતી, એમ તારી અરજી ઉપરવાળો કોક દી સાંભળશે. હો ભાઈ, શા માટે તારી બેની આટલી ફિકર કરે છે? શા માટે આભાગણી માટે ન પરણવાના આકરા સોગન દીધા છે? કારણ કે મારે તને પરણાવીને પરમેશ્વરની હસ્તીને પુરવાર કરવી છે. દુનિયાને દેખાડી દેવું છે કે કળિયુગમાં દેવતાઓ દેખાતા નથી, પણ સાચી ભાવનાથી ભજો તો બેડો પાર કરી દે છે. અને વૈવાહિક કર્યાવરમાં ગમે તેટલા રૂપિયા કે સોનું માંગશે એ તો ભગવાન દેશે. માટે તું ચિંતા છોડ અને ભગવાનની ચિંતા કરવા દે. જા, મૂક ભગવાનના અનેક રૂપના રમકડા મારી રેકડીમાં. જા. ભલે ભાઈ. દીકરા, પ્રભુએ ભલે મને પૈસો નથી આપ્યો, પણ તારા જેવો દીકરો દઈ અને દુનિયાના હર દુઃખને ભૂલાવી દીધા છે. હા માં, તારા આશીર્વાદ મારી હારે હશે તો વેવાઈને વચન દીધા પ્રમાણે બેનને વાસ્તે ગાસ્તે વિદાય કરીશ. પછી જીવતા રાખું તારી અને પરમેશ્વરની પૂજા કરીને ગાળીશ. બેટા, પરમેશ્વરની પૂજામાં ભલે તું તારું જીવન ગાળી નાખે, પણ મારે તો તારી સાથે તારી વહુની સેવા પણ જોઈએ. બોલ બેટા, પરણીશ ને? માં,
એ તો હરી ઈચ્છા. પ્રણામ. હે ભગવાન, હે ભગવાન, તારી ઈચ્છા પ્રમાણે જીવતા આ તારા ભગતને સુખી થવાની પ્રેરણા આપજે. એનો સંસાર, એનો સંસાર સુખમય બનાવજે પ્રભુ. હે ભજો રે ભજો. લે ભાઈ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, હે ભગવાન. એ ભાઈ, માચીસ બચીસ છે? મારી પાસે માચીસ માંગો છો? હા હા, પણ હું ક્યાં બીડી પીવું છું કે મારી પાસે માચીસ હોય? ભાઈ, આ નશાએ તો ભલ ભલાને બરબાદ કરી નાખ્યા છે. જો ભાઈ મારું કેવું માનતા હોય તો નશો કરવો હોય તો હરીનો કરો. આહા, એનો કેફ ક્યારેય નથી ઉતરતો. એ ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હવાર હવારમાં મેં ક્યાં માચીસ માંગી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે ભાઈ. અરે સાંભળ્યો, આટલું છાપું વાંચ્યું? એક વેપારીના દીકરાની ગાડી હાઈવે પર ખોટું ખોટું અનાજ દેખાતી જુવાન ભાઈએ મદદ માટે ગાડી ઊભી રખાવી, ને એના લૂંટારૂ સાથીદારોએ આવી અને ઈવડાઈ વેપારીના દીકરાને લૂંટી લીધો. હા, લે વાંચ છાપું. મારી છાપું નથી વાંચો. હનુમાન ચાલીસાની ચોપડી છે તો દ્યો, બાકી મારી પાસે ક્યાં ગાડી છે કે લઈને હાઈવે પર જાઉં, કોઈ બાઈ મને રોકે અને એના ગુંડાઓ મને મારીને લૂંટી લે. મારી તો આ રમકડાની ભગવાનની રેકડી છે, જે ઘરેથી બજાર આવું છું અને બજારથી ઘર ભલું અને મારા પ્રભુનું નામ ભલું. કેમ છો શામભાઈ? રામ રામ. મજામાં ને? અરે ભાઈ, તમારે મને રામ લક્ષ્મણની મૂર્તિ આપવી પડશે. એ તો તમે થોડા દિવસ પહેલા જ લઈ ગયા. હા ભાઈ, તમે રામ લક્ષ્મણને જાનકી આપ્યા હતા, પણ એમાં હનુમાનજી નહોતા ને? સાહેબ, રામ લક્ષ્મણને જાનકી હનુમાનજીના હૃદયમાં જ રહે છે, એટલે એ મૂર્તિ જે કોઈ લઈ જાય એને આપોઆપ હનુમાન દાદાના દર્શન થઈ જાય છે. સાહેબ, એવી સમજણ તો તમારામાં હોય, બાકી અમે તો પ્રત્યક્ષ જોઈએ તે વાત માનીએ. પોલીસવાળા ખરા ને? ચાલો ત્યારે તમે હવે રામ લક્ષ્મણને જાનકીની મૂર્તિ હનુમાનજી પાસે બેઠેલા હોય તેવી બનાવીને આપજો. ભલે સાહેબ. અહીંયા કોઈ હેરાનગતિ નથી ને તમને? પ્રભુ અને પોલીસની દયાથી કોઈ હેરાનગતિ નથી. ચાલો, રામ રામ. રામ રામ. હે ભગવાન, તો મને આવો દીકરો ક્યાં ભટકાડ્યો? અરે માધુ જી, જા જેને જો કે પરેશ ઉઠ્યો કે નહીં. શેઠજી, 11 વાગ્યા પહેલા એ નહીં ઉઠે. તો ચાલીને જાને એને ઉઠાડ. જી શેઠજી. હે ભગવાન, રોજ હું તમારી પાસે મારો ગુનો કબૂલ કરું છું અને મેં કરેલા પાપની માફી માંગુ છું. હું બાપ હોવા છતાં મારે સ્વચ્છંદી દીકરાની આજ્ઞા માનવી પડે છે. અને માનવી જ પડે ને, કારણ કે તમે તો જાણો છો હું એને યુક્તિ કરીને મારે ઘેર લાવ્યો છું. એ મારે ઘેર જન્મ્યો નથી. હજી મને યાદ આવે છે એની માનો પુત્ર માટેનો મોહ, જીત, આપઘાત કરવાની ધમકી અને અને મેં કરેલી યુક્તિ. કુદરતે તો દીકરી દીધી છે, પણ પાપ ન લાગે એવી રીતે માનવતાએ દીકરો દીધો. હવે પછી તમારી પત્ની દીકરાની માં કહેવાશે. અને બીજી જોડિયા ભાઈઓ જનેલ માતા, દીકરો અને દીકરી એમ બે સંતાનોની જનેતા ગણાશે. સિસ્ટર, સિસ્ટર, આના બદલામાં મારે તમને શું આપવાનું છે? તમારી પત્ની દીકરાની માં તરીકેનો જિંદગી ભરનો લાભો લે એ જ મારો બદલો. અને પછી પછી તો પ્રભુ, દીકરાની માં તરીકે મારી પત્નીએ ફક્ત 2 વર્ષ લાવો લીધો. છે, હું તો દીકરાના બાપ તરીકે દીકરો જુવાન થયો ત્યાં સુધી જીવું છું, સહન કર્યા કરું છું. પ્રભુ, પ્રભુ તમે કૃપા કરો, કંઈક ઉપાય કરો. અરે સ્વચ્છંદી દીકરાને સીધે માર્ગે લાવવાની મારી રોજની પ્રાર્થના કાને ધરો પ્રભુ. કંઈક ઉપાય કરો પ્રભુ, કંઈક ઉપાય કરો. ભાઈ, હવે તો ઉઠાડી ઉઠાડીને થાક્યો. તમે કહો તો દરોડની જેમ ઝાલર વગાડું. ઓહો, માલિક બોલાવે છે. યો શ
अरे बंद कर योर तगारा। सवार ना फोर में सुवा दे, डिस्टर्ब मत कर। भाई, आलो बैठती। बैठती, वेरी बैड, बैठती, ओके। डैडी ने क्या हुआ उच्चो? जी। सेठ जी, भाई ने जगाड़ी दी था, नावा गया से। भम चुकी, भम चुकी, भम भम। ररू ररू ररू। Good morning, Dad. Good morning. Dad, I want 10,000 rupees. शो? Yeah. 10,000 रुपया? Yes. कई खुशी माँ? आओ, Daddy. तब मैं भूली गया। Today is my birthday. मरो जन्म दिवस चे। And I have promised to my friend to give a great party. Yeah. तू पण भूली गयो लागे छे के आजे तारी मानी पुण्यतिथि छे। हे मानी, जेने मरता मरता फक्त तारी चिंता हती। एने मारी पासे थी वचन लीधेलू के मारा दीकराने साचवजो। अने आजे एनी पुण्यतिथि छे त्यारे तू पूजा करीने एना आत्मानी शांति माटे प्रार्थना पण नहीं करे? आ डैड, मारी प्रार्थना जे 25 वर्ष पछी पाछी पण आवशे तो ए मने थोड़ी ओळखवानी छे। अने एवी मां माटे हुं श्या माटे प्रार्थना करू? क्यों मैं कैश? अने जो ना आपू तो तमने बराबर खबर छे के मारो गुस्सो बहुत खराब छे। पैसा केम कढावा ए मने बराबर आवडे छे। अने मने पण खबर छे। आपघात नी धमकीओ आपी आपीने ते मारी पासे थी घणा पैसा कढाव्या छे ने उड़ाव्या छे। पण याद राख, तारे बधा ज पैत्रा हवे थी बंद थई जशे। कई कारण? कारण कारण के आवती काले तारे तारी जात ने अने समग्र जीवन ने सुधारवा माटे परशोत्तम पासे जवानुं छे। ओ नो डैडी नो, ए मानस बहु रफ अने स्ट्रिक्ट छे। એની અણઘડ અને ગામડિયા જેવી રીત ભાત મને બિલકુલ પસંદ નથી। નો નો, હું ક્યારે નહીં જાઉં? હું શું તારા બાપ ને જવું પડશે? અને જો તું નહીં જ માને ને તો હું એને અહીંયા બંગલામાં બોલાવીને રાખીશ। પણ હવે તને સીધો કર્યા વગર નહીં રહું। લઈ લે આ છેલ્લી વાર 10,000 રૂપિયા। થેન્ક યુ। હે આવે તમારો આભાર માનું એટલો ઓછો છે। ભગવાન તમને સુખી રાખે। તમે મારી મૂડી પાછી લાવી આપી। આ રૂપિયા ના મળ્યા હોત તો મારી દીકરીના લગ્ન અટકી પડ્યા હોત।
खूब आभार। आमा आटलो बधो आभार मानवानी जरूर नथी भाई। मणस मणस नी मजबूरी में मदद न करे ए मणस न कहेवाय। अरे आवू करवानी तो मने टेव छे। चालो हूँ तमने मारी गाड़ी में मुकी जाऊं। राम राम पुरुषोत्तम बापा। राम 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 राम। आ वा वा बेस शु खबर? आ कागड़ आव्यो छे तमारो। हां वांजो कोनो छे? हां हां वाला भाई बहन परसोत्तम भाई। हाँ। तथा तारी दीकरी राधा ने भगवान सदाय सुखी राखे। अमदावाद थी लिखितांग तारो जिगरी भाई बहन कांति ना प्रणाम। एला कांति नो कागड़ आयो छे? हाँ। ये राधा हाँ जट मोड़ू मीठू कराव। मारा जिगरी भाई बहन कांति नो कागड़ आयो छे। आगळ वात शू लखे छे? विनंती साथे लखवानू के मारो दीकरो परेश हवे मारा कायामां रह्यो नथी। रातनू रखडवू काम धंधो करवो नही आखो दिवस सिगरेटो फूकवी एनी आ हरकतोथी कंटाळी गयो छुं। तो तू जामाथी रस्तो काढ। अरे एमा रस्तो शू काढवानो? मोकली आपे अइया सीधो दोर करी नाखो। थोड़ा दिवस मा जो मियां नी मिंदळी ना करी नाखो ना तो मारू नाम परसोत्तम नहीं। ले ना ना तुम्हारा न लेवाय भले त्यारे बच्चे अमारा। बापू लो आ मीठू मोड़ू करावा गोल। मीठू मोड़ू तो ओला कांति ना दीकरा ने जारे सीधो दोर करीश ने त्यारे ज करीश। जोतो जोतो क्यों वांदरा जेवो लागे छे? छे ने असल वांदरा जेवो। ओए ओ ओए ओ ओए ओ ओए ओ मानी ले
जीवन भर माणी ले जीवन भर जिंदगी चे मौज मस्ती तारा की सामाचे पस्ती मस्ती मस्ती तारी चे वो मोटी हस्ती खाओ पियो खैर मनावो पड़तड़ में रंगीन बनावो झूमो नाचो संगे गावो कोई थी तमे ना घबराओ उसने लता ओ रूप लता दई दे दिल दई दे ओए ओ चेहरा तलु सुन गीता नीता ओए ओ गीता सीता रंबारीता ओए ओ ओए ओ ओए ओ मजा आएगी यार ओके बाय बाय फ्रेंड्स सी यू टुमारो गुड नाइट गुड नाइट गुड नाइट या છોકરીનું ખૂન તે કર્યું છે ના ના હું તો ગાડી લઈને આવતો હતો અને રસ્તામાં લાશ મેં ખૂન નથી કર્યું એ મેં શું કરે છે લઈ ચાલો આ ખૂનીને પોલીસ ચોકીએ અરે પણ હું નિર્દોષ છું ભાઈ તું નિર્દોષ હોય કે ખૂની એ વાતનો ફેસલો પોલીસ અને કોર્ટ કરશે ચાલ અરે પણ મારી વાત તો સાંભળો હું આ આ આ આમાંથી બચવું હોય તો રૂપિયા દઈ વિશ્વાસઘાત કરીશ તો અમે જ ખૂન કરીને મારી નાખેલ બાઈ ના હાથમાં પિસ્તોલ બાઈ ની લાશ અને નંબર પ્લેટ દેખાતી તારી ગાડી નો ફોટો અમે પોલીસ ને આપશું અને છાપામાં છાપશું મારી નાખીએ અમે અને ખૂની તું સાબિત થશે તું માટે માલ હોય એટલો આપી દે ને અમારો ધંધો ખોટી ના કર આજના સમાચાર કરોડપતિ શેઠ કાંતિલાલના દીકરાએ કરેલું ખૂન બધા પુરાવાઓથી એ સાબિત થાય છે કે આરોપી પરેશકુમારે રિવોલ્વર વડે પોતાની પ્રેમિકાનું હાઈવે પર મૃત્યુ નિપજાવ્યું છે કોર્ટ આરોપીને ફાંસીની સજા ફરમાવે છે મારો દીકરો ખૂની પરેશ તે મારું નાક કાપ્યું જતો રે અહીંથી હું તારું મોઢું પણ જોવા નથી માંગતો ડેડી સાંભળો ચાલ ઝટકાર ખિસ્સામાં હવે કાઢી દે લાવ કેમેરા અરે પકડો 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 કમાલ છે છટકી ગયો હોઠ જીવતીતા જીમલી શિકાર તો હાથમાંથી છટકી ગયો કઈ રોકડું હાથમાં ના આવ્યું કઈ વાંધો નહીં રોકડું ના મળ્યું તો કઈ નહીં આ ગાડીના બધા પાર્ટ વેચી આપણે રોકડું કરી લેશું લઈ ચાલો આ ગાડી જો શામભાઈ ભજન ગાવાથી કે ભગવાન ની પાછળ ભટકતા રહેવાથી કલયુગમાં કામ ન થાય અને તમે કોઈ નરસિંહ મહેતા નથી કે શામળી આવીને તમારી હુંડી સ્વીકારશે હું તમને એક મહિનાની મુદત આપું છું તમારે જો તમારી બેનના લગ્ન મારા દીકરા સાથે કરવા હોય તો રૂપિયા 50,000 રોકડા અને 10 તોલા સોનું તૈયાર રાખજો હા
રૂપિયા માટે તો રામના રમકડા ઘડીને કલિયે કલિયે વેચવા રખડું છું. જો મારા ભગવાન પર ભરોસો હોય તો જોજો, મારી વેળા એ જરૂર વાળશે. હા ઠીક છે, જોઈએ છે તમારો ભરોસો શી રંગત લાવે છે તે. પણ છેલ્લી વાર તમને કહું છું કે એક મહિના ઉપર એક દિવસ વીત્યો તો સકવણ ફોક થયું સમજજો. નહીં નહીં નહીં, એવું ના બોલતા, એવું ના બોલતા. ભરોસો રાખો મારા ભગવાન પર, મારો રામ જરૂર કંઈક વેળા વાળશે, જરૂર કંઈક રસ્તો કાઢશે. રામ 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 રામ. પરેશ, તારે સાચા ખૂનીને પકડાવીને નિર્દોષ સાબિત થવું જ પડશે, નહીં તો ડેડીને સમાજને મોડું શું બતાવીશ? તું નિર્દોષ ફાંસીએ ચડી જઈશ અને સાચા ખૂનીઓ જીવતા રહેશે, સાચા ખૂનીઓ જીવતા રહેશે. અને કુવિંદ, મારો તો રમકડા વેચવાનો નાનો એવો ધંધો, એમાંથી વેવાઈને દેવાની આવડી મોટી રકમ હું કેવી રીતે ભેગી કરી શકીશ? એ તો પ્રભુ જાણે. મુંજાઈશમાં ભાઈ, બહેનના લગ્ન કરવાની તારી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પરથી થશે એટલી બધી મદદ કરીશ. તારી બહેન પારીએ બહેન જ છે ને? અરે જરૂર પડશે ને તો હું મારી રિક્ષા વેચી નાખીશ. અરે ભાઈ, આપણી ગરીબ જિંદગીની જીવાદોરી જેવા આપણા કમાણીના સાધનો, તારી રિક્ષા ને મારી રેકડી બંને વેચી મારીએ તો એટલી રકમ થોડી ભેગી થવાની? આ ભીડ તો ભગવાન ભાંગે તો જ ભાંગશે. એ તો તમે કોઈની ભીડ ભાંગશો, ભગવાન તમારી ભીડ ભાંગશે. ઓહો, કેવા એક સરખા ચહેરા, કેટલું બધું મળતા પણ ખરેખર ઈશ્વરનો ચમત્કાર. અને જો એ ચમત્કારનો લાભ લેવો હોય તો તમે મને મદદ કરો, હું તમને મદદ કરું. તમે મારી જગ્યાએ પરેશ બની જાઓ અને હું તમારી જગ્યાએ શ્યામ બની જાઉં. શ્યામ અજય ભાઈ, આપણે જે છીએ એ જ રહીને એકબીજાની મદદ ના કરી શકીએ? નાઈ. કેમ? જો હું તમને સમજાવું, સાંભળો. ભક્તિ, એ ભક્તિ, અરે ઓ ભક્તિ, આ શું છે માં? તું તો નિંભાની જેમ ઊંઘે છે, મારી તો ઊંઘ છૂટી ગઈ છે. આ મોડી રાત થવા આવી, હજુ લગી શામ નથી આવ્યો. ઓ માં, તે ત્રીજી વાર મને ઊંઘમાંથી ઉઠાડી, તને એક ની એક ચિંતા, તેમાં શામભાઈ કઈ નાનો કીકલો છે તે ખોવાઈ જવાનો? ચિંતા તો થાય ને બેટા, એની સમજણ સમજાવે નહીં સમજાય, એ તો જ્યારે તું માં બનીશ ને ત્યારે સમજાવ્યા વગર સમજાઈ જશે કે મોટી ઉંમરના એ સંતાનોની ચિંતા માને શું કામ હોય છે. માં એ માં હોય છે બેટા, એટલે. હવે સમજાણી નાખી વાત, અદલા બદલીની જરૂરિયાત. સમજણ તો પડી, પણ એક મૂંઝવણ છે કે તું અને તારી હોશિયારી તને પરેશમાંથી શ્યામ બનવા દેશે, પણ પણ મને મારું ભોળપણ અને અનાહમ્રત શ્યામમાંથી પરેશ નહીં બનવા દે. મૂંઝા તો નહીં શ્યામ, એ તો ભૂલો કરતા જઈશું અને સુધરતા જઈશું. ફક્ત એટલું તારે યાદ રાખવાનું છે કે કોઈ ગમે તેટલું પટાવે, પણ તું પરેશ છે અને હું શ્યામ છું એ ક્યારેય કબૂલવાનું નહીં, નહીં તો તારી બહેનના લગ્ન કરવાની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય અને મને નિર્દોષ સાબિત થવાનો સમય નહીં રહે. બોલ, છે કબૂલ? હવે શું વિચાર કરે છે શ્યામ? કરી લે કબૂલ. પરેશ તરીકે તું કઈ ભૂલ કરશે ને તો તારા હનુમાનજી તારી સહાય કરશે, અને શ્યામ તરીકે આ પરેશ કઈ ભૂલ કરશે ને તો એનો હનુમાનજી બનીને હું એની ભૂલ સુધરાવીશ. ઠીક છે? ઠીક છે, ઓકે, મને મંજૂર છે. બોલ શ્યામ, તને ભલે હરી ઈચ્છા. તો હું મારા પપ્પાને ટેલિફોન કરી દઉં કે હું પરસોત્તમ કાકાના ગામડે જવા તૈયાર છું. અને બંને જણા એકબીજાના કપડાં અદલા બદલી કરી લ્યો. હાલો. ઓકે ફાઇન. હાલો હાલો. ભગવાન, તું તારા ભક્તોની લાજ રાખવા માટે કેવી અદલા બદલીની કરામત કરે છે! ખરેખર કોઈએ સાચું જ કીધું છે
क्यारी ने बजता है जी कोई नीलाज जाता नथी जानी रे रर 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 ओ हो 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 अरे शाम तू तो साफ कही गयो जेंटल मेंटल बनी गयो जो परी पण आ खमीस ना बटन आडा ओडा भीड़िया छे जो आ तो हूं सरखा करी दऊ छु पाटलू ना सरखा भीड़ता सीखी ले जे हां अने जो आज की तारो चांदलो बंद अने पेला शाम नो चांदलो चालू आ टोपी सरखी कर हां અને જો આ ચોટી છે ને ચોટી એ કાયમ બાંધવાની ભૂલવાનું નહીં હા જય બજરંગબલી જય બજરંગબલી નહીં હવે એમ કહેવાનું કે ઓલ રાઈટ ઓલ ટાઈટ અરે ઈ તો તે અત્યાર સુધી ઢીલા કપડા પહેર્યા છે ને એટલે બધા ટાઈટ લાગે છે હે બાકી ઓલ રાઈટ હવે ઉપડો ગામડે અને કરો જલતો ટ્રેનમાં છક 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 દીકરી પદમણી ઓલે દૂધ વાળા એવો દૂધ લઈ લે તો હા બાપુ એ ગુવી હા તું મને રિક્ષા શીખવાડવાનો હતો તે ક્યારે શીખવાડે છે હાલને અત્યારે જ શીખવાડું આટલા અંધારામાં અંધારામાં શીખવાડું ને તો કોઈ જોઈ ન જાય આવતી રે અંદર આવતી રે શીખવાડું હા બરાબર ગોઠવાઈ જા જો ઊંચાની જો ઊંચાની તો થશે હા આ શું થયું આ હોટલની સીટી વાગી પદમણી રિક્ષા પાછી ખેંચાણી આ પ્રેમની બાજી બગાડી આ હવે બીજાને દૂધ દેવાનો વારો આવશે ખરો આ અમે તપેલી લઈને ઊભા છીએ માં આ દેખ્યો હોટલ મને જોઈ ગઈ હું જાઉં અરે કાલે પાછી રિક્ષા શીખો આવજે હો ઉતાવળમાં દૂધ લેવાનું ભૂલી ગઈ એ રિક્ષા વાળા આ ટેક્સી વાળાને છોડીને રોજ રિક્ષા ચલાવતા શીખવાડે છે ને મને દૂધ દઈને જોતો રહે છે આ મને રિક્ષા ચલાવતા શીખડાવ ને અરે ભાઈ બધીને શીખવાડવા બેઠો તો મારી રિક્ષાનું પેટ્રોલ ખલાસ થઈ જાય જો પેટ્રોલ ની બીકે મને નહીં શીખડાવે ને તો હું પદમણીના બાપ ટેમલ ટેક્સી વાળાને કહી દઈશ ઓલો દૂધ વાળો તારી છોરી ને અંધારામાં રિક્ષા ચલાવતા શીખવાડે છે અરે કેતી નહીં કેતી નહીં ઈ ટેમલ ટેક્સી વાળો મારું દૂધ લેવાનું બંધ કરી દેશે ને તારું અહીં આવવાનું બંધ થઈ જશે માટે મારી વાત માની જા ભલે ભલે હું તને રિક્ષા ચલાવતા શીખવી પણ છે ને તે આઈ નહીં ક્યાંક બીજે હો ક્યાંક બીજે 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 તો બીજે પણ શીખવાડશે તો ખરો ને હું એ પદવડી ની જેમ જ શીખીશ પેલા દાંડો ઊંચો કરીશ અંધારામાં કાંતિ નો છોકરો પરેશ અહીં આવવાનો છે અને તું તો જાણે છે કે આપણી દીકરી રાધા પણ હવે ઉંમર લાયક થઈ ગઈ છે એટલે પરેશ ને જમાઈ તરીકે સ્વીકારવામાં કોઈ વાંધો નથી પણ એની પરીક્ષા તો લેવી જ જોઈએ ને પાર્વતી તે મને જિંદગી પર વાયડો કીધો મશ્કરો કીધો એટલે મારી પરીક્ષા પણ વાયડી અને મશ્કરી ભરી હશે હા પણ તું મને એમાં રોકતી નહીં મને મારી રીતે પરેશની પરીક્ષા કરવા દે મારી રાધા માટે આપણી રાધા માટે નથી રહેવાતું તારી વાત તો સાચી છે તારી વાત બિલકુલ સાચી છે હા પેલો તો શું કરે છે ચાલો ને પાઠ પડાવીએ ચાલો એ નફટ બેશરમ અરે આ બાઈ માણસ ચાલી આવે છે તે આવા નફટ વેડા કરતા શરમ નથી આવતી પણ હવે ક્યારનું દબાવી રાખ્યું હતું ક્યાં સુધી રોકાય અને હું મારું કામ કરતો હોઉં
તો તમારે આ રસ્તેથી ના આવવું જોઈએ ને. એ આમ અવળા શાના ફરી જાસ? મારી સાબુ જો. તમે તમે પરેશ તો નહીં? તમે મને ઓળખો છો? અરે હું રાધા, પરસોત્તમ કાકાની દીકરી. પરેશ, પરેશ તને યાદ છે આપણે જ્યારે નાના નાના હતા ત્યારે આપણે સાથે નદીએ નાહવા જતા, પછી તું મને પાણીમાં ડૂબકી દેતો, હું રોતી અને તું મને મનાવી લેતો, યાદ છે? હા. રાધા કયા જન્મની વાત કરે છે? હું તો આ ગામમાં પહેલી વાર જ આવ્યો છું. શામમાંથી પરેશ બનો છું એટલે આવા પ્રસંગો તો આવતા જ રહેશે. હા, આવા પ્રસંગો તો આવતા જ રહેશે. એ પરેશ શું વિચારે? યાદ આવી ગયું, પણ મને છટ પરસોત્તમ કાકાને મેળવી દો ને એટલે મારી દિનચર્યા શરૂ થાય. પૂજા કર્યા વગરનો મારો પરમેશ્વર મારી વાટ જોતો હશે. પૂજા? હા. દિનચર્યા? જય બજરંગ. એક કામ કર તું, અહીંથી સીધે સીધો જતો રહે. જે પેલા પેલો ડેલો દેખાય ને એ જ અમારું ઘર. સીધો. આ બેડું આઘું રાખો. જો મેં મારી જાતને ના બચાવી હોત તો માથે ગૌબો પડી જાત. હટો 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 હટો. આમ સીધા સીધા. જય બજરંગ બલી. બજરંગ બલી? જો ભીમા, આથી જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી રાત દિવસ તમારી રખેવાળી કરવાની છે. કોની? તમારી? હે, અરે મૂર્ખના સરદારો, મારી નહીં, એક મહેમાન આવવાનો છે અમદાવાદ થી. એ નાસી ન જાય એ જોવાની જવાબદારી તમારી. તમે કહેતા હો તો એને જીવ તો દાટી દો. અરે ખેલ સાગરા, એને મારી નથી નાખવાનો, એને તો આપણા કબજામાં રાખવાનો છે. કેમ, વાલો છે? ના, એને તો વાલો કરવાનો છે. અરે સાંભળો છો, પરસોત્તમ કાકાનું ઘર આ જ છે? અરે આવ આવ દીકરા આવ, હું તારી જ વાટ જોતો હતો. અરે હું જ તારો પરસોત્તમ કાકો. આપણી આંખોનું તેજ જોઈને છોકરો સુધરી ગયો લાગે છે. બોલ કેમ છે તારા બાપા? મારા બાપા? મારા બાપા તો વર્ષો પહેલા ગુજરી ગયા. અરે તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? કેમ, તારા બાપા નહીં તારી માં ગુજરી ગઈ છે? ના હો, મારી માં તો ઈશ્વરની અસીમ કૃપાથી ખણે ધણે ખાતા પીતા હે ને લીલા લહેર કરે છે. હો, આનું તો મગજ જ ફરી ગયું લાગે છે, એટલે જેના બાપાએ એને અહીં મોકલાવ્યો છે. ભાઈ શું પીશ, ચા કે કોફી? રામ 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 રામ. અરે કાકા, સવારે ઉઠીને નાઈ ધોઈ પૂજા પાઠ કરીને પરવારું નહીં ત્યાં સુધી મારા માટે અંજળ અઘરા છે. હા, એના બાપે તો કાગળમાં લખ્યું છે કે સવારમાં ઉઠતા વહેત ચા પીએ છે. જય શ્રી રામ. કઈ વાંધો નહીં, તાંડવ આને એનો ઉતારો બતાવ. હાલો, આમની સાથે? હા. નમસ્તે. જય બજરંગ બલી. મારો બેટો સુધરી ગયાનો ઢોંગ કરતો લાગે છે, પણ કઈ વાંધો નહીં બેટા, હું એ તારો બાપ છું. હા, તારા ઢોંગ ધતુરા કાઢી નાખી તને સીધો દોર ના કરું તો મારું નામે પરસોત્તમ કાકો નહીં. હા, પણ એ પહેલા છે ને તારા બાપને પત્ર લખી પહોંચની જાણ કરી દઉં. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. બેટા ભક્તિ, કોઈ દિવસ થઈને આજે શ્યામ કેમ એટલે મોડે સુધી સૂતો છે? તું જરા એને જગાડ, ત્યાં સુધી હું મંદિર જઈને આવું છું. હા, રાધે કૃષ્ણ. ભાઈ, એ ભાઈ ઉડજો ભાઈ. યે શરા. ભાઈ ચાલ ઉડ જાઉં, આ સવાર થઈ ગઈ, ઉઠ ને. ગેટ મી બેટી ફાસ્ટ. શું કહ્યું? ચાય ચા ચાય. એ તું જે કઈ શોધે છે ને એ તો મારી પાસે છે. આ સિગરેટ પીવાનું ક્યાંથી શરૂ કર્યું? રાત્રે મારા સાસરે ગયો તો ત્યારે કઈ ભાંગવામ તો નથી પીવડાવી દીધી ને? એ તું પરેશ નથી શ્યામ છે, તું પરેશ નથી શ્યામ છે.
ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? આ તો નવી નવાઈની ભૂલ કહેવાય ને કઈ. સારું સારું, ચાલ જલ્દી ઉઠ અને નહાઈ લે, નહીતર નળમાંથી પાણી પણ જતું રહેશે. બાપ રે. અલે આ બાથરૂમ. અરે ભાઈ, તું તો એવી રીતે પૂછે છે જાણે કોઈ દિવસ ચાલીના નળે નહાયો જ ના હોય. હે પરેશ, આ તારો બંગલો નથી, આ તો ગરીબ લોકોની વસ્તી છે. અહીંયા બાથરૂમ નહીં, નળ હોય. અરે જાને જાને અરે અરે એ ભાઈયું, આ બેડા બાંધણ મૂકો, નહીતર હમણાં આ નબળા ધણી જેવા નળ નું બધું પાણી નીકળી જશે ને પછી રેસો ચકલી ફેરવતી. અરે અરે ભગત આવ્યા, ભગત આવ્યા, ભગત આવ્યા. ચાલો ભગત ને નાવા દો, એને નાવા ન દઈએ ને તો પાપ લાગે. ભારે વગી હોય ને એને કચુઆવડ થઈ જાય. હા, કુંવારી હોય એને હારો ધણી નો મળે ને પરણેલી હોય એનો ધણી નપાણીઓ થઈ જાય. આવી જાઓ ભગત, નાઈ લો નાઈ લો. હા હા, તમે તો જાણે રોજ ની ટેવ હોય એ પ્રમાણે સરસ લુગડા કાઢો છો. હા વાહ 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 વાહ, સવારમાં હા સવારમાં એને પાણીએ ટાઢું નથી લાગતો. આ બે જાઓ નળ નીચે, હા મંડો ટાઢે પાણીએ નાવા. માં મંડી પડો ને નબળી ધાર નીચે નાવા. જોયું ને, રોજ ની એને ટેવ છે. આજ ભગત ભગવાન નું નામ પણ ભૂલી ગયો, કમાલ છે. કેમ ભગત, આજ તમારો મંત્રોચાર ચાલુ નથી? હર હર ગંગે જમના સરસ્વતી ગોમતી ગોદાવરી કૃષ્ણા કાવેરી. હાય ક્યા બાત હૈ. હે, આ ભગત તો આંખ મારે છે. લ્યો હા, આ નળ બંધ થઈ ગયો, હવે કરો પાણી વગર જલતો. આચા ભગત ને શું થઈ ગયું? હવે તું તારા લખણ જળકાવ્યા વગર સીધો રે, નહીં તો આ ચાલ વાળા બધા ભેગા થઈને તારો વાહો ભાંગી નાખવાનો જલસો કરી નાખશે. હવે તું પરેશ નથી, શ્યામ છો. શ્યામ, આઈ એમ સોરી. વળી પાછો સોરી. દીવારો કો ભી કાન હોતે હૈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ સિંધુ લોક. એના બાપે, એના બાપે કાગળ માં જે એના લખણ લખ્યા છે ને, એના કરતા તો આ હા ઊંધો છે. કદાચ આપણી હારે બનાવટ કરવા માંગતો હોય તો, આપણને ભરમ માં નાખીને ભાગવા માંગતો હોય તો. તો આજે એની પહેલી પરીક્ષા લેશે આ રાધા. જો રાધા, તું પેલા ખાતરી કરી લે કે ખરેખર એ ગાંડો તો નથી થઈ ગયો ને. બાપુ, એ કદાચ ભાગવાનો પ્રયત્ન કરે તો? તો પાંડવ જેવા ત્રણ તાંડવો છે ને, એનો રાત દી પીછો કરશે. ઠીક છે બાપુ. ભાઈ, મોડું થાય છે, જલ્દી ચાલો. એ આવ્યો, લાવ આવજે. અરે હા, માચીસ સાહેબ. માચીસ માચીસ નથી, અય બ્લડી માચીસ સાહેબ. લે ભગતે તંબુરો મૂકીને તમાકુ ચાલુ કરી. હે એ ભગત. હા, આમ તો બહુ મોટો ભગત બને છે ને, સવાર સવાર માં આંખ કેમ મારી હતી? આંખ કેમ મારી હતી? આમ મારી હતી. એ તને શરમ નથી આવતી? શરમ શરમ તો નથી આવતી, પણ મજા આવે છે. શું કહ્યું? હાસ તો વળી. અરે તારા જેવી બ્યુટીફુલ છોકરીને જોઈને કોનું દિલ ના ડોલે ડાર્લિંગ. એ તારું
કહી તો નથી ગયો ને કે તું ફરી ગયો એ તો વખત આવે ખબર પડશે કે કોણ ફરી ગયું છે અન્ડરસ્ટેન્ડ ઓ માય ગોડ લાગે છે આને ચોક્કસ કંઈ થઈ ગયું અરે એ શામ આ સવાર સવારમાં શું જલસો કરસ એ તો જસ્ટ મસ્તી કરતો હતો અરે મસ્તી કરતા ક્યાંક મોકાણ મંડાઈ જશે તને ખબર છે આ કોણ છે કોની દીકરી છે આ મગન કાકાની દીકરી છે અને મગન કાકા આપણી ચાલમાં શું છે અને કોણ છે એની તને ખબર નથી માટે આ જલસો કરમાં નો પ્રોબ્લેમ હવે નો પ્રોબ્લેમ ની પતરખાંડમાં હવે તું કઈ પરેશ નથી શામ છો શામ અને શામ તરીકે તારે બોલવા ચાલવા બધામાં સંયમ રાખવો પડશે નહીં તો પછી મારે કાગળ લખીને શામને પાછો તડાવી લેવો પડશે નો નો આઈ એમ સોરી ગોઈન પ્લીઝ એવું ના કરતા અરે હવેથી તમે જે કહેશો એ હું કરીશ બસ કારણ કે મારે અહીંયા નિર્દોષ સાબિત થવું છે પણ ગોવિંદ મને એમ થાય છે કે અહીંયા મારી આ હાલત છે તો ત્યાં બિચારા ભોળા ભગત ની શું દશા હશે એ બજરંગ બલી નું નામ લઈને જલસો કરતો હશે પરેશ અહીંયા આવ બેસ બેસ અહીંયા પરેશ આજે મારા બાપુ ની આજ્ઞા પ્રમાણે હું તારી પરીક્ષા લઉં છું હું બોલ બોલ તું કયા ભગવાન માં માને છે જગતના તમામ દેવી દેવતાઓ મારા માટે એક સમાન છે એ તો બધું બરાબર છે પણ જેમ કે હું શંકર ભગવાન માં માનું છું એમ તું કોને માને છે બજરંગ બલી માં હા બજરંગ બલી તો સાંભળ ખોટું બોલે ને તો તને બજરંગ બલી ના સોગંદ હે રામ 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 બજરંગ બલી ના સોગંદ ખાધા પછી હું ખોટું બોલું તો બજરંગ બલી અડબોથ મારે હા તો સાચે સાચું કહી દે કે તું પાગલ હોવાનું ઢોંગ કરે છે કે પછી નાટક કરે છે હું પાગલ નથી ને ઢોંગ પણ નથી કરતો તો પછી સવારે એવું કેમ કહેતો હતો કે તારા બાપુજી ગુજરી ગયા છે ને માં જીવે છે હા તે એ હકીકત છે તો પછી તારા બાપુએ લખેલો કાગળ શું ખોટો છે મારા બાપુએ કાગળ લખ્યો હતો ક્યાંથી સ્વર્ગમાંથી અરે મારા બાપુને તો સ્વર્ગે સીધાવે 24 વર્ષ થઈ ગયા પછી કાગળ ક્યાંથી લખે મને લાગે છે કે તું સીધી રીતે કોઈ વાત કબૂલ નહીં કરે બરાબર છે હજી ડુબાડો ડુબાડો ભોળા માણસ ને પચે છે બિચારો કઈ બોલતો નથી એની બાઈ ને પણ શરમ નથી આવતી બેઠી બેઠી હસે છે એવી બાઈ છે જરા તો કોઈ નું ધ્યાન રાખે મારી માટલી ને કોકરો માર તારા કોકરા થી માટલી ફોડવી છે We'll be right back.
માટલીને નહીં મારો નહીં મારો માટલીને નહીં મારો હું કોકરાનો માર માર તારા થી પીતડી જોડવી છે મારે તારા થી પીતડી જોડવી છે બજરંગબલી આ રાધા તો મને પરેશ સમજીને અડે છે પણ હું તો શ્યામ છું અને હું શ્યામ છું એનો કઈ પણ નથી શકતો આ છેતરામણા ખેલથી તમે મારી પર ખીજાશો તો નહીં ને મને હડબો તો નહીં મારો ને નહીં મારે નહીં મારે હનુમાન દાદા હડબો નહીં મારે એ રિક્ષા વાળો વહેલી હવારના અંધારામાં મારી દીકરીને રિક્ષા ચલાવતા શીખવાડે છે ઈ વાત તે મને હું કામ કીધી તને મારી દીકરી માટે ઈર્ષા છે તમારી દીકરી માટે ઈર્ષા તો છે જ પણ ઓલા રિક્ષા વાળા માથે તો મોટો ગુસ્સો છે શાનો લે વચન આપીને ફરી ગયો મને રિક્ષા ચલાવતા શીખવાડતો નથી ને તો મારી દીકરીનો દંડો હોત પકડાવે છે
એમ વાત છે તો કાલ હવારના પોરમાં એનો ટેસ્લો ઈની રિક્ષાનો ડાડો તોડી નાખું પછી હું પકડાવશે હે જઈ આવ આજ તો એની રિક્ષાનો ડાડો તોડી નાખું કેમ ત્યાં ઉભી રહી તપેલી ઓટા ઉપર મૂકીને અંદર આવતી રે મારા ખોળામાં કાયમ બેસે છે ને એમ આવતી રે બેસી જા આજ તો વળી ઘૂંઘટ શું કરવાને કાઢ્યો હશે આ અંધારામાં તને કોણ જોઈ જાય છે આપણે તો રોજ મજાના બેસીએ છીએ ને હા સરખી બેસી જા આ એમ હા સરખી બેસી ગઈ ને હવે જો છે ને તે જે ચાવી ગોત અંધારામાં તને નહીં મળે લાવ તારો હાથ છે ને હું ચાવી માથે મૂકું જો અહીં ચાવી છે ને હવે એને ધીમે એક થી ફેરવ હા ફેરવી હા હવે તને આવડતું જાય છે હા ચાવી ફેરવતા હવે છે ને દાંડો પકડ હા જો અહીં દાંડો છે ને કાયમ તું નથી પકડતી એવી રીતે દાંડો પકડ હા એને ત્રણ વાર હલાવ દાંડાને અને જો ફોન છે ને તે અહીં બગલે મૂક જો હવે હું વગાડું છું ઓરન બાપુ લાગે છે કે આજે એમને ટેક્સીની વર્દી વહેલી મળી ગઈ છે આજે તો રિક્ષા શીખવામાં જાજો વખત મળશે ગમે છે ને હવે છે ને એ ને મજાની તું છે ને એ ગોવિંદ આ તારા ખોળામાં કોણ બેઠી છે લે ઓ દમણી તું ત્યાં છો તો આ કોણ છે પદમણીનો બાપ તેમણ ટેક્સી વાળો એલા હું કઉ છું તું મારી દીકરીને આવી રીતે રિક્ષા શીખવાડાસ આ કાલથી અહીં દૂધ દેવા ન આવતો અને ખબરદાર જો સોસાયટીમાં પગ મૂકે છે તો તારા કાંટિયા તોડી નાખીશ તું એક સામાન્ય રિક્ષા વાળો તારી આરે હું મારી દીકરીને પરણાવવાનો નથી હું બબ્બે ટેક્સીઓનો માલિક તેમણ ટેક્સી વાળો ગોઈ ઘરમાં જા તો તમે સાંભળી લ્યો હવે ટેમલ ટેક્સી વાળા આ દુનિયામાંથી અત્યારે નાત જાતના ઉચ્ચ નીચના ભેદો ભૂસાઈ રહ્યા છે ત્યારે તમારા જેવો માણસ આ ટેક્સી રિક્ષાનો ધંધા ભેદ રાખે છે પણ યાદ રાખજો આ તમારો ભેદ એક દિવસ ભૂસીને જ રહીશ અરે આ તમારી દીકરીને તમારી રજા વગર પરણ્યા પછી જ આ ચાલીમાં આ સોસાયટીમાં પગ મૂકીશ સમજાને આ મારી પ્રતિજ્ઞા છે હવે જા જા હલતી નો થાય તે અંદર જા તું અંદર જા કહું છું પાછો ન જો તો રિક્ષા વાળો મને ધમકી આપે તું ચૂપ કર નાના મારો દીકરો કેવી રિક્ષાઓ શીખવાડે છે તેનાથી શેક કરવો પડશે અરે શ્યામભાઈ જુઓ આ હાઈવે પર તો હવે માણસો માથે હાથ થવા માંડી છે કોઈએ કોઈ સ્ત્રીનું ખૂન કરીને એની લાશ હાઈવે પર ફેંકી દીધી પણ ખૂન કરનાર માણસને તો પોલીસે પકડી લીધો છે ભાઈ તે દિવસે તો હાઈવે ને જયારે સમાચાર આપ્યા ત્યારે તો છાપા સામે જોવાય તૈયાર નહોતા ને આજે ચૂંટવીને છાપું લઈ લીધું કમાલ છે આ ભગત તમે મને ખૂબ દોડાવ્યો હા શ્યામભાઈ તમે આપેલી મૂર્તિની બાધા રાખવાથી મારે ઘેર બાબાનો જન્મ થયો લ્યો એ ખુશીમાં પેડા તો તો પેડા આપવા માટે તમે મારી પાછળ દોડતા હતા હું તો સમજ્યો
કે તમે મને પકડવા માટે મારી પાછળ દોડો છો? અરે જેની પકડમાં પ્રભુ પોતે હોય એવા તમારા જેવાને અમારા જેવા પોલીસ વાળા શું પકડી શકવાના? શ્યામભાઈ આ પેડા તમે એકલા ના ખાતા? હા, તમારી પત્નીને પણ ખવડાવજો, સમજ્યા? ચાલો રામ રામ. પત્નીને? આવ પ્રીતિને ખવડાવીશ. બાકી આ પેડાએ તો પરસેવો પરસેવો કરી નાખ્યો. જાઓ મગનને પકડી લાવો. બસ્તી વાળાઓ, મારે તમારી સાથે કોઈ દુશ્મની નથી. અગર તમે તમારી સલામતી ચાહતા હો તો કાલ સાંજ સુધીમાં પોત પોતાનો સામાન ઉઠાવીને આ વસ્તી ખાલી કરી દેજો, નહીં તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. છોડી દો મને, છોડી દો, મને કહું છું, છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો. તો તું છે માથા ભારે મગન, જેના માટે કુમારને ખુદ ધક્કો ખાવો પડ્યો. હરામ જાદા, તું નથી જાણતો કે કુમાર જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં ત્યાં ધરતીકંપ આવે છે. ધરતીકંપ? અરે ગમે તેવા ધરતીકંપની સામે બાદ ભીડવા તૈયાર છું, પણ હું મારો હક નહીં જવા દઉં, સમજો? હક? શેનો હક? હા, આ મિલકત મને વારસામાં મળી છે, મારી માલિકીની છે. માલિક? હું માલિક? અરે તમે લોકો તો તૈયાર માલના માલિક બનીને બેઠા છો, ત્યારે મને મને તો આ ધરતીના મૂળ માલિકે આ ધરતીનો માલિક બનાવ્યો છે. અને હવે હવે મેં આ ધરતી આ વસ્તીવાળાને માલિક હક્કે સોંપી દીધી છે, સમજો? તો તો તું મરદનો દીકરો કહેવાય. હા, મને લાગે છે કે હવે તારી તુકતી નસ દબાવવી પડશે. નોટ બેડ. તારી ચાલ માંથી તારી દીકરીને મદદ કરવા કોણ આવે છે? સાપનું મોં ખોલાવું હોય તો પહેલા પૂંછડી દબાવી પડે. ભગવાન કઈ ભૂલો નથી પડ્યો કે કુમારની સામે ટક્કર લેવા આવે. જા, તારે જેની પાસે જવું હોય ત્યાં જા. અગર એક પણ મરદનો દીકરો તારી મદદે આવશે તો કુમાર માનશે કે હજી આ ધરતી પર કોઈ શેર ને માથે સવા શેર છે. મનુ કાકા, મારી મદદ કરો. મનુ કાકા, બેન. મનુ કાકા, મને બચાવી. માફ કરી દે બેન, માફ કરી દે. ભાઈ, ભાઈ મને બચાવી લે, ભાઈ મને બચાવી લો. શ્યામ, શ્યામ, શ્યામ મને બચાવી લે, શ્યામ મને બચાવી લે. પણ માં, મારી મદદ કરો, માં મારી રક્ષા કરો. છોડો, મને છોડી દો. આ નામર્દો પાસે શું મદદની ભીખ માંગે છે? અરે આ લોકોમાં મર્દાનગી હોત તો ક્યારના તારી વારે ના આવે હોત. ચાલ, અરે તું ચાલ. साले, कब से देख रहा था, कब से सुन रहा था और कब से बर्दाश्त कर रहा था तेरी चाहत का मर्द मारू. हाँ,
You ask this person what was he doing? He was trying to rape a girl. Arrest him and put him into lockup. And write down the complaint against this bloody gunda. I am witness. I will give you the proof in the court. But don't forget, Inspector, he's a rapist. And mind that. If this bloody gunda runs away from your custody, you will be responsible for that. Understand? ओके ओके भगत ओके हवे तुम्हारे जे कहीं कहवू होय ते मने गुजराती में कहो मने खबर नहीं कि गरीब रमकड़ा वेचनारो आटलो बधु सारू अंग्रेजी बोली शकतो होशे अने ते पण पाछू गुजरात में चालो तुम्हारी फरियाद लखावो अने गुजराती में लखावो ओके राइट डाउन भाई पाछू अंग्रेजी सारू लखो हाँ बोलो आ तमाम घटना साची छे लो सही करो और आभार तो इंग्लिश में मानिस थैंक यू चाल प्रीति एक अभण रमकड़ा वालो अटलू कड़कड़ाट अंग्रेजी बोले ए गुजरात नो हशे इंग्लैंड नो एक्सक्यूज मी नाउ व्हाट हैपन आई एम वेरी थैंकफुल टू यू ओह इट्स ओके नाउ आई विल टेक अ लीव ओह श्योर बट दिस इज फैक्ट दैट यू आर नॉट श्याम तू श्याम नथी व्हाट डू यू मीन हां तमे श्याम नथी भले तमे मारी इज्जत बचावी भले तमे माथा भारे कुमार ने जेल पुरावियो पण तमे श्याम नथी તની આવી શંકા કેમ થઈ એનું કારણ એક જ છે કે જો તમે ખરેખર શ્યામ હોત તો જેવી ભગવાનની ઈચ્છા કરીને ભગવાન ભરોસે મને છોડી દીધી હોત એના બદલે તમે લડ્યા બધાને માર કર્યા ત્યાં સુધી કે તમે પહેલા નાલાયકને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હવે તમે જેને ચાહતા હો કે માનતા હો એના તમને સોગંદ છે તમે શ્યામ છો કે બીજા કોઈ હવે તમે જેને ચાહતા હો કે માનતા હો એના તમને સોગંદ છે કે તમે શ્યામ છો કે બીજા કોઈ માન્યું તો મેં મારા બાપનું નથી અને મારા સિવાય હું બીજા કોઈને માનતો પણ નથી પણ આજે જિંદગીમાં પહેલીવાર જેને મેં ચાહી હોય એવા તારા સોગંદ ખાઈને કહું છું હું શ્યામ નથી
एक अति श्रीमंत बाप नो एक नो एक दीकरो छु। हवे आ बात तो बीजा कोई ने नहीं के, एवो विश्वास रखवानो तू मने अधिकार आपे छे। प्रीति, सुख नी सैया में रोज सोनारो हूं, जारे मैं गरीबी नी चादर ओढ़ी त्यारे मने समझाना गरीब जीवना मूल्य। हवे एक बात पूछूं, तो पची शाम क्या छे? शाम शाम ने सरका चेहरा नो लाभ लेने मारे बदले गामडी मोकल्यो छे। ज्या मारो बाप मने पराणे मोकलवानो हतो त्यां एम करवानी तमने शू जरूर पड़ी? ए रहस्य पण वखत आवे तने समझाई जशे।
આઠે ઘડીને આઠે પર હનુમાન દાદાના જાપ જપે રાખે છે તે તારે આ જીવન બ્રહ્મચારી રહેવાનું છે? મારી બહેનના લગ્ન કરીને એના સાસરે નહીં મોકલું ત્યાં સુધી મારી માની ઈચ્છા પૂરી નહીં થાય. તારી માં? અરે તારી માં તો તને જન્મ આપીને મરી ગઈ છે. મારી માં નહીં, મારા બાપુ લલિતભાઈ. અરે તારા બાપને પણ મારી નાખ્યો? અરે તારા બાપનું નામ તો કાંતિલાલ છે, કાંતિલાલ. અરે કોઈ છે? એરંડિયું લાવજો. એરંડિયું? હા, હવે તને 13 દિવસ સુધી રોજ એક વાટકો ભરીને છે ને એરંડિયું પીવડાવવાનું, એટલે તારું પેટ સાફ થાય, સાથે સાથે તારું મગજ સાફ થઈ જાય. મારું મગજ તો પેટ બધું સાફ જ છે. લ્યો પીઓ. ચાલ બેસ. ભાઈ હું તમને હાલ છોડું છું, આ એરંડિયું પીવડાવીને મારું મોં ખરાબ ના કરો, મારી પર દયા કરો. અરે ત્રણે દાણો જોઈ શું રહ્યા છો? પીવડાવી દો જબરદસ્તી. પણ કાકા ગયા જન્મ મેં તમારું શું બગાડ્યું તું? એ ભાઈ છોડી દો ને. અલે આ પીવડાવે ને. અચ્છા તો ભારો ભારો, જો એરંડિયું પીવડાવું જ હોય તો બીજા રાતે પીવડાવો. આવા જળસો જેવા તાંડુ રાતે નહીં પીવું. એ વાત છે. જો મારો હાથ તો સુવાળો છે ને, લે લે પી લે, જળસુ જેવો નથી ને. નહીં, તમારા હાથે એરંડી તો શું, હું પાણી નહીં પીવું. અને અને મારા હાથે પાઉં તો? તમારા હાથે એરંડી તો શું, ઝેર આપો ને તોય પી જાઉં. સાચે જ. અને જો હું ના પીવું ને તો હનુમાન દાદા અરબોત મારે. હા ચાલો તાંડવો. જે કામ તમે તમારી તાકાતથી ન કરી શક્યા એ કામ મારી દીકરી એના કોમળ હાથોથી કરશે બાપુ. હા, અને આજે પાછી હનુમાન જયંતી છે ને, એટલે દિવેલ પીવડાવેલા પરેશને ત્યાં લઈ જઈ શરીરે તેલ ચોપડી અને હનુમાનજીનો ધૂપ દે તું, એટલે જો એનો પગ કુંડાળામાં પડી ગયો હશે તો એ બહાર નીકળી જશે. માત્ર પગ જ નહીં, હું આખોને આખો કુંડાળામાં પડી ગયો છું. તો પછી રાહ કોની જુએ છે ભાઈ? હે, મારી દીકરીને હાથે દિવેલ પી લે ને એટલે કુંડામાંથી પગ બહાર નીકળી જશે. ચલો. આજે હનુમાન જયંતી છે, એનું શું? લ્યો આ શ્યામ આવી ગયો. અરે શ્યામ, આજે તો હનુમાન જયંતી છે અને કાયમની જેમ તારે આજે ભજન તો ગાવું જ પડશે. ભજન ભજન ભજન. અરે શ્યામ, દાદાના ગુણગાન તારા મોળે સાંભળવા એ મોટી મોજ છે અને તૈયારી તો જો. Oh my goodness. ભજન. અરે શ્યામ, તું તો એવી રીતે ગભરાઈ છે કે જાણે તે કોઈ દી ભજન ગાયું જ ન હોય. હા ભાઈ, મને પણ એવું જ લાગ્યું. હા, અરે લાગ્યું બાગ્યું છોડો અને ભજન ચાલુ કર. હા દીકરા. ભજન? હા ઓહ ભજન. હા ભજન ભજન. બજરંગ બલી આવો હો બચાઓ, મહાબલી બજરંગ બલી આવો હો બચાઓ. બજરંગ બલી
आओ हो बचाओ पवन सुत हनुमान की जय पवन सुत हनुमान की जय सियावर रामचंद्र की जय जय बजरंग बली जय बजरंग बली जय बजरंग बली। परेश जो परेश तू गम्मे तेतली बजरंग बली ने जय जयकार करे पण ज्या सुधी मारा बापू ने तारा पर विश्वास नहीं आवे ने ए तारा पर जात जात ना प्रयोगो करता रहेशे अने क्यारेक क्यारेक तो हूं पण तने नहीं बचावी शकू। अरे એના કરતા તું માને કેમ નથી જતો કે તારે કોઈ બેન નથી કોઈ માં નથી માત્ર એક બાપુ જ છે હા રાધા હું સાચું કહું છું મારે બાપ નથી માત્ર માં અને બહેન જ છે અને બહેનના લગ્ન માટે જ આ ખેલ ખેલી રહ્યો છું ખેલ કેવો ખેલ જો રાધા શ્યામ એટલું યાદ રાખજે કોઈ ગમે તેટલું પટાવે પણ તું શ્યામ છે એ કબૂલવાનું નહીં નહીં તો તારી બેનના લગ્ન કરવાની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય તારી બેનના લગ્ન કરવાની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય પરેશ કેમ કઈ બોલતો નથી શું બોલું સાચું બોલું છું તો ખેલ ખતમ થઈ જાય છે અને ખોટું બોલતા જીભ હાલતી નથી એટલે આ ખેલને ખેલ જ રહેવા દે આ ખેલનો ખુલાસો હનુમાનજીના હાથમાં સોંપી દે સમય આવે એ જ સાચું સપાટી પર લાવશે હે બોલ બજરંગ બલી નો જય એ બરાબર કમમાં મારા વીરા હવે શું કરવાનું કેમ ભૂલી ગયો ને તે મને રક્ષાબંધન ના દિવસે શું આપવાનો વાયદો કર્યો હતો મેં વાયદો કર્યો હતો
હા મારો ભાઈ કદી વાદો ભૂલે જ નહીં પણ આ વખતે તો ખરેખર બેનો ભૂલી જ ગયો છો હા શામે શું વાયદો કર્યો છે અરે શ્યામ શું કામ વિચારીને ચીડવે છે લે આ સોનાની બંગડી આપી દે એને પેલા મોડી એને જ આપવાની છે ને લે કભી નહીં હા હા બહુ સરસ છે ભાઈ ભગવાન તને 100 વર્ષનો કરે હવે 1 લાખની લાડી લાવી દે ભાઈ તારી આંખોમાં આંસુ ભાવનાના વેણમાં અંતરનો ઉમળકો આંસુ બનીને આંખોમાં આવી ગયા બહેન માની મમતા અને બેંડા હેતમાં આટલું સુખ સમાયું હશે એ તો મને આજે જ ખબર પડી તું જ્યારે સાસરે ચાલી જઈશ ત્યારે હું અને માં એકલા અકેલા અરે શ્યામ તું તો એવી વાતો કરે છે કે જાણે જિંદગીમાં તને માની મમતા અને બેનનું હેત મળ્યું જ ના હોય મળ્યું તો જિંદગી ભર છે પણ સમજાય છે ક્યારેક એ ભાઈ તું પરણી કેમ નથી જતો લાગે છે કે તારા ભાઈએ જિંદગી ભર કુંવારા રહેવાના સોગન લીધા છે એ તો મેનકા મળી જશે તો મંડોલી જશે મેનકા અરે મન માની મેનકા મળી જાય તો હમણાં ને હમણાં તપશ્ચર્યા ત્યાગીને હથેવાળો કરી લઉં જય બજરંગબલી પાછા બજરંગબલી હા એ ભાઈ તને ખબર છે હનુમાનજી તો પરણ્યા જ નહોતા ભક્તિ ચાલ તું મારી સાથે આવે છે ક્યાં આજે જોશી મહારાજ પાસે જવાનું છે હા હા ચાલ ચાલ હું એ મારા ભાઈનું ભવિષ્ય જોડાવી લઉં કે એના નસીબમાં કોઈ બાયડી છે કે નહીં એ તો જોઈ દો ચાલ હા જાઓ જાઓ બંને જણીઓ અને પાક્કું જોતે જોડાવીને આવજો હા પ્રભુ તારી લીલા કેટલી અકળ છે આ બની મારી મા બેન નથી છતાં સગા મા બેનની જેમ મને પરણાવીને મારા લગ્નનો લાવો લેવાની કેટલી હોંશ રાખે છે એકબીજાથી અજાણ્યા હોવા છતાં જુગ જુગથી જાણતા હોઈએ એવા સંબંધને તાંતણે બાંધી દે છે પ્રભુ તારી લીલાનો પાર આંખોમાંથી આહુણા વહી જાય છે મો બળીને ખાક થઈ જાય છે જીભમાં ફોલ્લા પડી જાય છે અરે એનો ઉપાય થશે પહેલા બીજું મરચું ઉપાડ ઉપાડ જલ્દી ઉપાડ અને જોઈ શું રહ્યા છો લાકડી ઉપાડ બાપુ આ શું કરો છો મરચા પાક પ્રયોગ લીલા મરચા સુકા મરચા કુટેલ મરચા તીખા મરચા ખાડેલા મરચા ભરેલા મરચા ગોલર મરચા અરે ગોંડલિયા મરચાનો પ્રયોગ તો પૂરો થઈ ગયો હવે માત્ર લવિંગિયા મરચાનો પ્રયોગ બાકી છે બાપુ અરે આમાં મરચા ખાઈને તો પશુ પણ મરી જાય ત્યારે પરેશ તો એક માણસ છે બાપુ જો એ માણસ હોય ને તો હનુમાન દાદાના સોગન ખાઈને કે એની માં ને બેન હયાત નથી ફક્ત એનો બાપુ જ હયાત છે અરે પણ હનુમાન દાદાનો સોગન ખાઈ કઈ જૂઠું બોલાય જે હોય એને કેમ બોલાય અને જે નથી એને કેમ કેમ કહેવાય જોયું જોયું આટલા બધા મરચા ખાધા ને છતાં એનો ઢોંગ જતો નથી અરે જોઈ શું રહ્યા છો ઉપાડો લાકડી બાપુ આવા ભગવાન જેવા ભલા ભોળા માણસની માટે જે વાત મરચાની તીખાશથી નથી બનતી તે વાત વાણીની મીઠાશથી બને છે અરે હું એને સમજાવીશ એને મનાવીશ એમ કે એને માં ને બેન નહીં માત્ર બાપુ જ છે એમ હા તો એને સમજાવીજો એને મનાવીજો નહીતર પછી મારી પાસે છે ને આ લવિંગિયા મરચાનો પ્રયોગ બાકી છે એની જરૂર નહીં પડે બાપુ એની જરૂર ઠીક છે ચાલો તાંડવો પરેશ તું બેસ હું આવું છું શું રાખ્યું મરચાની તીખાશ મારવા માટે મીઠી ખાંડ લે લે પી લે જેની જીભમાં પ્રભુએ આટલી મીઠાશ મૂકી હોય એને ખાંડની શી ગરજ છે તમે એક ઘૂંટડો પીને આપો આખા ગ્લાસનું પાણી મીઠું મત થઈ જશે એટલે તમે
તમે મારું એઠું પીશો? ક્યારેક રાધાએ આંખોથી એથી કરેલી ચાંદની ભગવાન શ્રી કૃષ્ણએ યમુના કિનારે નહીં પીધી હોય ત્યારે આ તો યમુનાના જળ જેવું પાણી છે. તમે એક ઘૂંટડો પીઓ પછી મને આપો. જીભની બળતરા તો શું, એ પાણી પીશ તો અંતરની જ્વાળા ઠરીને હેમ થઈ જશે. એક સમયે રાધાની આંખેથી એઠી થયેલ ચાંદની શ્રી કૃષ્ણ ભગવાને પીધી હતી અને આ સમયે રાધાએ આઠું કરેલું જળ શ્યામ પીશે. ચાંદની, જળ, શ્રી કૃષ્ણ, હું શ્યામ, ને તું રાધા, કોઈમાં કોઈ ભેદ નથી. તમારો દીકરો વાયદો કરીને ગયો છે તો હજી સુધી મોઢું દેખાડવા નથી આવ્યો તો પછી મારે સમજવું શું? તમારી તો હા છે કે ના? સગપણ ના ગોળ ખાધા છે તો ચોરીએ તો ચડાવવી પડશે ને. તો પછી હજી સુધી પૈસા નો મેં થયો કે શું? મને તો ખબર જ હતી કે ભાઈબંધીમાં તમારા જેવા ભિખારા હારે મારા દીકરાને સપન નક્કી કર્યા છે ને, કે મારે ભીખ માંગવાનો જ વારો આવશે. અને તમારી કન્યામાં કઈ રૂપના ફૂટલા નથી બાંધ્યા તેમ ટટરાવો છો. કહી દેજો તમારા દીકરાને કે વેત ન થાય તો ખોટા વાયદા કરે નહીં. ભળનો દીકરો હોય તો બોલ્યું પાડે, નહીં તો પછી સમજી લેજો. હા, દીકરો તો હું ભળનો જ છું, પણ તમારા વાયદાની હજી એટલી ભાર છે કે એ પહેલા 50,000 તો શું 50 લાખ લાવીને તમારા મોં પર મારી દઉં. લ્યો, આ ભગત તો ઉડ્યા. અરે, રૂપિયા 50 તો વેચ થતો નથી ને 50 લાખ ની વાત કરે છે. અરે, આવી આવી વાડાઈ કરીશ ને તો જિંદગી સુધી બેન ને ઘરમાં કુમારી બેસાડી રાખવી પડશે. હવે દુનિયામાં મુરે ત્યાં કઈ મરી નથી ગયા, સમજ્યા? અને મારી બેન ના ભાગ્ય કઈ એટલા નબળા નથી કે તમારા જેવા કર્યાવરના ભૂખ્યાના સપન તોડી નાખવાથી મારી બેન કુમારી રહી જાય. જો આવી જ ફંકાઈ કરવી હોય તો અત્યારે સપન ફોક થયેલું સમજજો. અરે જાત જાત, તારા જેવા તો બહુ જોયા. બોલતા પેલા નાના મોટા ની અમન્યા પણ તું ભૂલી ગયો? તું એ ભૂલી ગયો કે તારા બાપ નો ઉપકાર ઉતારવા વેવાઈ એમના દીકરા હારે તારી બેન નો હથિયાળો કરવા માંગે છે? માંગ, માફી માંગ, માફી માંગ. માફ કરજો. ઠીક છે ઠીક છે, પણ એટલું યાદ રાખજો, માંડ બે આવો ત્યારે રૂપિયા તૈયાર રાખજો, નહીં તો જાન મને પાછી વાળતા બહાર નહીં લાગે, સમજ્યા? ભાગડીએ તારા ઉપર હાથ ઉપાડ્યો. નહીં માં, આ તો માની મમતાની પહેલી પ્રસાદી છે અને આ પ્રસાદી માં આટલી મીઠાશ હશે એની તો મેં સપને કલ્પના નહોતી કરી. માં, ભગવાન, આ હાથ આજ સુધી તને જોડ્યા નથી, કારણ કે હું જાણતો નહોતો કે પથ્થરની મૂર્તિને પરમેશ્વર માનનારા માણસોની શ્રદ્ધા પથ્થરને પરમેશ્વર બનાવી પથ્થરને પૂછતા પૂછતા પોતાના આત્માને પરમાત્મા સુધી લઈ જાય છે. ભગવાન, કેટલી અખૂટ હોય છે એ માણસની શ્રદ્ધા. જ્યારે ગરીબીમાં ધબકતા જીવનને જોયું ત્યારે સમજાયું કે સાધનને સગવડને સહારે જીવતા પૈસાવાળા માનવી જ્યારે પાંગળા બની જાય છે ત્યારે એને પરમેશ્વર યાદ આવે છે. પ્રભુ, તમે જોઈ નથી પણ પારકી માતામાં મમતા જોઈ એ માતામાં મને પ્રભુ તારા દર્શન થયા. શ્યામ,
આમ એકલો એકલો ઈશ્વર સાથે શું વાતો કરે છે? અરે આમે દુનિયા તને ભગત કહીને બોલાવે છે. ભગત? માં ભગત થવું સહેલું છે, પણ ભક્તિ કરવી ખાંડાની ધાર છે, ડગલે ને પગલે કસોટી થાય. સારું સારું, હવે ચાલ. હું તો અમે તારે માટે માનતા માનવા આવી હતી કે તારું અને પ્રીતિનું છત પણ કરી નાખીએ. પણ માં? હા, એટલે એક જ ખર્ચે ખર્ચો નીકળી જાય. પણ જો માં, પણ ને પણ હું કઈ સાંભળવા માંગતી નથી, અને અમે આજે પ્રીતિના બાપે બોલાવીને વાત કરી છે. પણ મારી વાત તો સાંભળ માં. પેલા તું ઘરે તો ચાલ, એટલે તને બધી એ વાત સમજાવું. તું પેલા ઘરે ચાલ, ચાલ. શ્યામ, શ્યામ, આખી ચાલને ચેતવી દે. સૌ પોતપોતાનો સર સામાન લઈને ભાગી નીકળે. ઓલા કુમાર ના માણસો આખી ચાલ સળગાવવા આવી રહ્યા છે. હવે શું થશે? માજી, તમે છત નીકળી જાઓ. હા, નહીં માં, નહીં. આજ અહીંથી કોઈ નહીં ભાગે. અરે મુઠ્ઠી પર માથા ભારે માણસોની સામે આખી ચાલ વાળા અડીખમ થઈને ઉભા રહેશે તો એ કેટલું ટકશે? અરે અરે, પણ એ લોકો પાસે તલવાર, ભાલા, ખુકરી, હોકી અને 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 પિસ્તોલ પણ છે. હા, હરામ. માં હથિયારના ડરથી હૈયાની હામ ન છોડી દેવાય. અને મોત તો માણસ જન્મ હારે લલાટમાં લખાવીને આવ્યો છે, પછી આનો શું ડર? પણ શ્યામ, શ્યામ, હિંસાનો માર્ગ અપનાવીને આપણે મોટું પાપ કરી રહ્યા છીએ. પાપ? શાનું પાપ? પોતાના બચાવ માટે માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, અને આ તો પંખીનો માળો છે. આપણે આટલા વર્ષોથી એક ડાળના પંખી બનીને આ માળામાં વસીએ છીએ, અને જ્યારે આગ લાગવાનો વારો આવ્યો ત્યારે ઉડી જવાનું? નહીં ભાઈઓ, એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. આ ભડવીરોની ભૂમિકા છે, ખમીર મંતાઓનો ખલક છે. હા, લોખંડી પુરુષોને જન્મ દેનાર આ ધરતી છે. આ ધરતીને પાદરે પાદરે પાળિયાઓ ઉભા છે, અને આજે પણ એ પાળિયાને સિંદૂર એટલા માટે ચડાવવામાં આવે છે કે એને કોકની રક્ષા કરવા માટે પોતે ફના થઈ ગયા હતા. ગરવા ગુજરાતીઓ, ગરવા ગુજરાતીઓ, આ તો ગુજરાતની ભૂમિકા છે, અને આ ગુજરાતે જગતભરમાં ડંકો વગાડ્યો છે. અને જે સરકારનો સૂરજ ક્યારેય નહોતો આથમતો, એ ગોરી સરકારના સૂરજને, હા, એ ગોરી સરકારના સૂરજને ગુજરાતના ગાંધી હંફાવ્યા હતા. હા, એ ધરતી છે. હા હા, એ ધરતી છે. અને એ ધરતીનું જો તમે પાણી પીધું હોય તો થઈ જાઓ તૈયાર સામનો કરવા માટે, અને બતાવી દો કે કોઈ પણ ગરીબો સામે માથું ઊંચકશે તો એ લોકોના માથા ભજાઈ જશે. બોલો ગરબી ગુજરાત નો. દરવાજો બંધ કરીને ઘરમાં કેમ બેઠા છો? દરવાજો ખોલો ને બહાર આવો. જંગલી ભેડિયો કો દેખ કર ચૂહે કી તરહ ઘર મેં ક્યો ઘુસે હો? બહાર નીકળો. એય, જંગલી બિલાડા તો બહાદુર હોય. કોઈક ના ફેંકેલા ટુકડા ઉપર પેટ ભરનારા પાળેલા કૂતરાઓ તે દીની માર ભૂલી ગયા? અરે ચારે બાજુ નજર કરી જો. અરે ભાગી શકાય તો ભાગો. અરે બહાર નીકળો બધા. અરે તમારા જેવા મગતરા માટે તો મારું આ હાંભેલું જ કાફી છે. ને મારું આ ભોપુ. Thank you.
बापू परेश छे ने परेश परेश तो ए बहु दुखी लागे छे बापू मने लागे छे के मरचा पाक खाई ने एनु मगज जरा छे ने पाकी गयो छे इतले छे ने मारे कोई बीजो उपाय शोधवो पड़शे परी पछे कयो उपाय आदुनो આદુની ચટણી આદુના રોટલા આદુનું શાક આદુના ગોટા આદુના ભજીયા આદુના લાડવા આદુની જલેબી અને આદુનો ચેવડો જો તું એકવાર ખાય ને તો તારું ટાલકું તગારા મારવા માંડે મારું ટાલકું તો અમે તપેલું છે હું એમ કહું છું મારી પાછળ આદુ ખાઈને શા માટે પડ્યા છો જો તારા બાપને કાગળ લખીને અહીંયા બોલાવે છે એ આવે ને એટલે મુહૂર્ત કાઢવાનું છે શાનું આદુ ખાવાનું નહીં છે ના તારા અને રાધાના લગ્નનું મુહૂર્ત કાઢવાનું છે એ હનુમાન જતી મારી બેનની પ્રતિજ્ઞા પૂરી થાય એ પહેલા મારા લગ્ન કરાવીશ મને લાગે છે મારા જીવતરની ગાડી આડે રસ્તે જઈ રહી છે
નોર્મલ ટેક્સી વાળા જોઈ લે મારા વચન પ્રમાણે આ જો તારી દીકરીને પરણીને પછી જ આ ચાલીમાં પગ મૂક્યો છે જલતો કરે એલા તે મારી રજા વગર મારી દીકરી આરે લગન કરી લીધા હા રિક્ષા વાળા ખબરદાર હવેથી મારા વરને રિક્ષા વાળો કયો છે તો હા હવે હું માત્ર રિક્ષા વાળો જ નહીં પણ જોઈ લ્યો ધ ગ્રેટ ગોવિંદ ટ્રાવેલ્સ વાળો પણ છો ગ્રેટ ગોવિંદ ટ્રાવેલ્સ હા એલા આ બસ તારી છે અરે આવી તો ચાર બસો છે હા હા અને ઈ ચાર ને સમયસર કમાણી ની સુવાવડ આવશે ને તો બીજી ચાર થશે એટલે ચાર ને ચાર આઠ ને તમારી પાસે બે ખખરદત ટેક્સી જ છે બોલો હવે ધંધા ભેદ માં તમે મોટા કે હું એ બાપુ હાર માની લો હા પતી ગયું માની લીધી હા હાર માની લીધી હું ટેમલ ટેક્સી વાળો આવી રહ્યો અને તું રિક્ષા વાળો જીત્યો વળી પાછો રિક્ષા વાળો કીધો હા ધ ગ્રેટ ગોવિંદ ટ્રાવેલ્સ વાળો કહો હા ધ ગ્રેટ ગોવિંદ ટ્રાવેલ્સ વાળો જીત્યો હા તો હવે પગે લાગો પગે લાગો અમે પરણ્યા ને તમારી બે ખખડધજ હાથ રાખજે તમારી બે ખખડધજ ટેક્સીઓ કાયમ ચલાવો અને એને રિપેર કરવાનો જલસો કરો એ છોડી આ ટેક્સી વાળો હારી ગયો તારે શું કરવું બોલ અમારા નસીબમાં હાથ લારી વાળો માઉજી ફાટલો જ છે બાપુ મને માઉજી ફાટલો મંજૂર છે એ બજરંગ બલી હું તો અહીં મારા બેનના લગ્નના ચક્કરમાં અહીં અણદીથી ભૂમકામાં ખોવાઈ ગયો પણ ત્યાં મારી બેનના લગ્ન માટે આપેલું વચન પરેશ પાડશે કે નહીં ઓમ સ્વાહા રાજાય સ્વાહા પ્રસવાય સ્વાહા ચાલો ફેરા ફરવાનો સમય થઈ ગયો ઉભારો વાર કન્યા ફેરા ફરે તે પેલા વ્યવહારિક વિધિ પતાવી દઈએ શ્યામલાલ જી અમાવો વ્યવહાર પૂરો કરો રે ભાઈ વાત જાણે એમ છે કે સગવડ થવામાં થોડો સમય લાગશે પણ હું તમારી પાઈ પાઈ ચૂકવી દઈશ પાઈ પાઈ ચૂકવી દઈશ એટલે શું માંડવે બોલાવીને તે એમ માન્યું હશે કે વખાનો મારો વરરાજા ફેરા ફરી લેશે નહીં વાયદા પ્રમાણે જ્યાં સુધી રૂપિયા નહીં મળે ત્યાં સુધી તારી બેને ઘરમાં બેસાડી રાખ નહીં તો કે કૂવો પૂરે નહીં તો દિવસળી ચાપીને સળગી મરે ચાલ દીપક મારી વાત તો સાંભળ હા ભાઈ નથી સાંભળવું મારે ચાલ અરે ભગવાન સૌ સારા મને કરશે રે ભાઈ મને મારી વાત સાંભળો બેન નહીં બહેન નહીં હું આવું છું હું આવું છું એક દિવસમાં પડેલો 11 ઇંચ વરસાદ પરસોત્તમ કેમ છે મજા અરે બસ ફર્સ્ટ ક્લાસ તારો કાગળ મળતા ભેગો છું દોડી આવ્યો તબિયત પાણી કેમ છે અરે કેવી લાગે છે હા હા પરેશ કેમ છે અરે પોપટ ભૂખ્યો નથી ને પોપટ તરસ્યો નથી એને લીલા લેર કરે છે તું જોઈ લેજે ને તારી નજરે બાપા બાપા પરેશ ભાગી ગયો પરેશ પરેશ ભાગી ગયો હવે ભાગી ભાગીને જશે ક્યાં શહેરમાં જ ને હું એને ગમે ત્યાંથી પકડી પાડીશ તો હું પણ તમારી સાથે આવીશ પહેલા તારા બાપની રજા તો લઈ લે એને શી જરૂર છે એક દિવસ તો એને તારે ત્યાં જ આવવાનું છે ને એ ખરું પણ મારે એને આમને આમ નથી લઈ જવી પહેલા પરેશને ગોતી કાઢીશ પછી જાન જોડીને તારે ત્યાં આવીશ અને ધામધૂમથી વાસ્તે ગાસ્તે એને લઈ જઈશ તું ચિંતા ન કર બેટા ચાલ પરસોત્તમ હું જાઉં અરે શું કરો છો અરે મને ક્યાં લઈ ગયો છો કુમાર સર જેલમાંથી છૂટીને આવ્યા છો જવા દો અરે એ ભાઈ જી સર હા જી સર પણ સર સર ઓકે ઓકે સર હા જી હમણાં સર એ મારી બાજુમાં જ ઊભા છે હા જી
ओके सर, ओके। मिस्टर कुमार तमे जाई शको छो। मैं कहूं तू ना इंस्पेक्टर के तारी एबीसीडी नो कोई पण कायदो आटली वार कस्टडी में गोंदी राखी सके ना। ए पछी पासा नाड़ा टाड़ा आड़ा गमे ते होय। गुड बाय इंस्पेक्टर, यू आर नॉट बैड। ज्यां सुधी सत्ताधारी राजकारणियों आवा गुंडाओं ने छोड़ावता रहेशे त्यां सुधी पोलिस बिचारी पांगड़ी बनीने करशे पण शुं। चलो मारी साथे। पकड़ी लो अबे उनको। जवाब आप क्या ले जाए लोगों ने। हट बुड्ढा हट। बापू नहीं, बापू नीच कुत्रा, मारा बापू ने मारे छे। आज नी बड़जबरी ने महफिल मा आनी दीकरी पण काम लागे हेवी छे। नहीं नहीं नॉट बैड। उठावी लो आने। હરામજાદાએ આ સાવજને પાંજરામાં પુરાવ્યો હતો અને હવે પાંજરેથી છૂટેલ પાગલ સાવજ કેવા શિકાર કરે છે એ જો હોય તો આવી જાય મારી કાળી ચોકીના અડ્ડા પર। સાંભળ, જો એ મોડા પડશે તો તારી દીકરી અને બુઢ્ઢી અને એની બહેનનો શિકાર થતા નહીં જોઈ શકે। એના હાથમાં ત્રણેયના મર્દા આવશે, ખાલી મર્દા, સમજો। એ રિક્ષા આમ ચાલ। આમ ગોવિંદ ભાગ્યા નહીં। અરે ગોવિંદ, એક છોકરી છે જેના ખૂન નો આરોપ મારા માથે લઈને રખડું છું, પણ એ તો જીવે છે। ખૂન તમે ક્યાં કર્યું છે? જીવે છે, એ તો જીવે છે ગોવિંદ। હવે હું મુક્ત છું, હવે હવે હું છૂટો છું, હું નિર્દોષ છું। હવે હવે માં બેન અને શ્યામભાઈ ને મારે બંગલે લઈ જઈને શું કરાવીશ? જલસો કરાવી। હા, જલસો કરાવીશ। હરામ જાદો પહેલાથી અહીંયા ચીર હરણ જો હાજર છે। શાબાશ સાથીઓ, ચાલો અને ભાજી દો આને। હું સાચું કહું છું, હું તમને ઓળખતો પણ નથી, પણ હું તને પૂરે પૂરો ઓળખું છું હરામખોર। કુમાર પર હાથ ઉઠાવતા પહેલા તે એટલો વિચાર નતો કર્યો કે એક દિવસ કુમાર આ હાથ કાપી નાખશે। પણ ભાઈ, એ મારો હાથ નતો નતો। આ તો અત્યારે તારા હાથ બંધાયેલા છે એટલે, બાકી તારા હાથ નો માર મને આજે પણ યાદ છે હરામખોર। મોટા ભાઈ, હું નતો, સાચું કહું છું, જુઠ્ઠું બોલે છે હરામખોર, મારો અલેક
छोड़ी दो नॉट बैड छोड़ी दो आ हराम ज्यादा ने गमे तो मारशो तो नहीं माने आज હવે એની આંખો ની સામે એની બેન ની આબરૂ લૂંટાશે ત્યારે એને ખબર પડશે કે પારકી છોકરી ની આબરૂ તો બચાવી લીધી પણ આજ આને કોણ બચાવશે છોડી દે મારી બેન ને ભાઈ છોડી દે મારી દીકરીને છોડ અરે મા ભગવાન આજે દુનિયાને દાખલો દેખાડી દે કે આ કળિયુગમાં પણ તારી હયાતી છે પોકાર પોકાર તારા ભગવાનને જોઉં છું એક કેવો ચમત્કાર કરે છે અરે મૂર્ખ ભગવાન તો સતયુગની કથા વાર્તામાં આવે મારી તાકાત સામે નાય ભગવાનને ભૂલી જા અને મારી તાકાતને શરણે આવી જા નહીં નહીં આજના જુગમાં મારી તાકાત એ જ ભગવાન છે જોઈ છે દેખાડું હા જોઈ છે મારી તાકાત તો લે સાવધાન સાવધાન ભગવાન ને ભૂલી પોતાની તાકાત ને ભગવાન માનનારા મૂર્ખ માનવી સાવધાન થઈને સાંભળી લે જ્યારે જ્યારે ધરતી ઉપર ધર્મનો નાશ થવાની તૈયારી થાય છે પાપ અને પાપીઓનો ભાર આ ભૂમિ પર વધી જાય છે ત્યારે ત્યારે ઈશ્વર કોઈ ને કોઈ રૂપે અવતાર ધારણ કરે છે અધર્મી અને પાપીઓનો નાશ કરવા માટે પાપીઓ હે અધર્મીઓ સાવધાન પ્રભુ
બાળકો હોવા છતાં આટલો વખત સાથે રહી અને સગા દીકરા જેવો થઈ ગયેલો આશા. અને આશા એક પારકો એક પોતાનો. હે ભગવાન, બબ્બે દીકરાઓ સાથે હોવા છતાં અમારી આ સ્થિતિ. બેન, આ બંને દીકરામાંથી કોઈ પારકો નથી, બંને તમારા જ છે, તમારા પોતાના. મારા દીકરા? પણ ભાઈ, મારે તો સંતાનમાં એક દીકરો અને એક દીકરી જ છે. હે દીકરી, એ દીકરી તમારી નથી, મારી છે. અને આ પરેશ અને શ્યામ તમારા પોતાના દીકરા છે, જેને તમે જોડિયા દીકરા તરીકે નર્સિંગ હોમમાં જન્મ દીધો હતો. ભાઈ, ભાઈ તમે શું કહો છો? મને કઈ સમજાતું નથી. વર્ષો પહેલાના રહસ્યને ખુલ્લું કરું છું. યાદ કરો એ દિવસ જ્યારે તમે તમારી દીકરી અને દીકરાને લઈને નર્સિંગ હોમની લોબીમાંથી પસાર થતા હતા, ત્યારે એક ભાઈએ તમારા ચરણોમાં એના દીકરાને મૂકીને તમને આશીર્વાદ આપવા માટે વિનંતી કરી હતી. તમારો દીકરો મોટો થઈ એને મા બાપ થી ખૂબ સેવા કરે, મારા આશીર્વાદ છે. તમે કેવી રીતે જાણો છો? હું એટલા માટે જાણું છું કે તમારા ચરણોમાં દીકરો મૂકનાર હું જ હતો. મેં જ તમારા દીકરાની જગ્યાએ મારી પત્નીએ જન્મ આપેલ દીકરીને મૂકી અને તમારો દીકરો લેવડાવી લીધો હતો. એટલે આ બંને દીકરાઓ મારા છે? હું આ બંને સંતાનોની માં છું. પકડી લો આને પણ. છોડી દો, છોડી દો. તમારા બંને માંથી જે જે હોય એની મને કોઈ પરવા નથી, પણ તમારા બેયની બેનની આ મહેફિલમાં હું ઉજાણી કરીશ. તમારી બેનનું આટલું સુંદર શરીર નથી જોઈ શકતા ને? ઓહો, અરે આવી બોડીને શું ગોટા વગર છોડી દઉં? ના ના છોડું, કેમ છોડું? આ અને છતાં તમારે છોડાવવા હોય તો તમારી બેનને, માને અને તમારી પ્રેમિકાને છોડી દઈશ, પણ એક શરતે, કે મારી કમલાનગર વાળી જમીન તમે બંને તમારા હાથે ખાલી કરીને મને સોંપી દો. નહીં તો જુઓ મારી ઉજાણી. નોટ બેડ. Thank you.
मारा दिकरा मारा लाल आज तो एक माँ ने बहन नहीं हरी थे लाज बच्चा भी छे मारा दिकरा तू तुम्हारो घर वो दिकरो छे मारो घर वो दिकरो नहीं तो हिंदी फिल्म में जेम आवे छे ने तेम बधुई पत्ती गया पछी पहुंचो गोविंद भाई ए हराम खोर ने एना करेला करम पहुंचया કુમાર તારા સોલિસિટર પાસેથી તને મળેલ વારસાની વિગતની આ ફાઇલ લઈને આવ્યો છું આ ફાઇલમાં કમલાનગરની વસ્તીની જમીન તારા વારસામાં આવતી નથી અરે એના પર હક છે એ વસ્તીમાં રહેતા કુટુંબીજનોનો હવે ક્યારે ત્યાં આવતો નહીં સમજો અને આવશે તો હનુમાનજીની હાથાટ અડબો તો ખાવાનો જલતો કરશે જય બજરંગબલી અરે હો રે અરે હો રે અરે હો